સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત તરફથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતના એમએલએ સંગીતા પાટીલ દ્વારા અશાંત ધારાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુરત ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા દ્વારા અશાંત ધારો લાગુ કરવાનું અશક્ય જણાવવામાં આવ્યું છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. તો જણાવી દઈએ કે જે રીતે સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી, લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે પીવીએસ શર્મા જેઓ પણ ભાજપના જ છે તેમના દ્વારા આ અશાંત ધારો લાગુ કરવું અશક્ય છે તેવું જણાવવામાં આવ્યું છે. તો એક તરફ કહી શકાય કે એક જ પાર્ટીના બે વ્યક્તિ વચ્ચે ક્યાંક ને ક્યાંક જૂથબંધીનો મામલો સામે આવ્યો હોય તેવું કહી શકાય. તો ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીવીએસ શર્માએ અશાંત ધારો અમલ અશક્ય ગણાવ્યું છે. તો બીજી તરફ ભાજપના જ એમએલએ દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંત ધારાની માંગ કરવામાં આવી હતી. તો જણાવી દઈએ ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. થોડા દિવસ અગાઉ જ આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ આપણી સાથે શહેરના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા સર જોડાઈ ગયા છે. તો પીવીએસ શર્મા, આપનું વી ટીમમાં સ્વાગત છે. તો સૌપ્રથમ તો આપ જણાવશો કે જે રીતે ભાજપના જ એમએલએ સંગીતા પાટીલ દ્વારા માંગ કરવામાં આવી હતી અને આપનું કહેવું છે કે આ અશાંત ધારો લાગુ કરવો એ અશક્ય છે, શા માટે? ના ના બેન, હું કોઈ દિવસ એવું નથી કીધું અશક્ય છે. જે જે વિસ્તારોમાં હિન્દુઓને વધારે ફાયદો થાય એ જ વિસ્તારોમાં આ લાગવું જોઈએ, અને જે વિસ્તારોમાં હિન્દુઓને નુકસાન થતું હોય એ વિસ્તારોમાં એ નહીં લાગતું. અને પહેલા તમને એક વસ્તુ કહું, કલેક્ટર હજુ ચર્ચા વિષયમાં જ છે, આ એક ચર્ચાના ભાગ રૂપે અમે ચાલી રહ્યા છે. આ વસ્તુ હું મારા જે નિવેદનો છે, હું આજે ગઈકાલે જે ટ્વીટ કરી એ મારો અભિપ્રાય છે. મારા અભિપ્રાય કલેક્ટર સુધી પહોંચે એ વ્યવસ્થા અમે કરીશું. અમારા કોઈ હું કોઈની વિરુદ્ધમાં બોલું ના, મારા કોઈ વિરુદ્ધમાં કહેવાની કે હિન્દુઓની હિત મારે એક જ વસ્તુ હતું કે હિન્દુઓની રક્ષા કેવી રીતે વધારે વધારે થાય, હિન્દુઓના જે સુરક્ષા અને એ લોકોના જે હિત જળવાઈ રહે એ જ વિસ્તારોમાં લાગુ જોઈએ. એ વિસ્તારોની પહેલા સિલેક્શન થાય, એ વિસ્તારોની પહેલા ચર્ચા થાય, એના પછી જ આ લાગવામાં આવે. નહીં તો શું થાય, જ્યાં ઓલરેડી 70-80% માઇનોરિટી લોકો મકાનો બનાવી દીધા છે એ વિસ્તારોમાં જે 20% હિન્દુઓ છે એ લોકોના હિન્દુઓની હિતોની રક્ષા કોણ કરશે? આપણું જ ફરજ છે, એ પણ અમારા ભાઈઓ છે, એ લોકોને પણ અમારા પહેલા. બિલકુલ શર્મા સર, જે બિલકુલ આપણી સાથે સંગીતા પાટીલ જે સુરતના ધારાસભ્ય છે તે પણ જોડાઈ ગયા છે. સંગીતા બેન, જે રીતે આપે અશાંત ધારાની માંગ કરી હતી તો શા માટે માંગ કરવામાં આવી હતી, અને સાથે જ પીવીએસ શર્મા સરનું કહેવું છે કે આ માંગ અત્યારે પૂરતી શક્ય નથી, તો આપનું શું કહેવું છે? મારું એવું કેવું છે કે મારી પાસે જેટલા બી લોકો આવ્યા હતા એના અનુસંધાનમાં મેં આ માંગની રજૂઆત કરી હતી લગભગ 2-1 મહિના પહેલા, અને એના પછી લોકો મારી પાસે ઘણા બધા આવતા હતા. મારી સ્થાનિક ધારાસભ્ય હોવાથી મારી પાસે લોકો આવે છે અને રજૂઆતી કરે છે, મારી પાસે અરજીઓ બી છે, અને એના અનુસંધાનમાં મેં અશાંત ધારાની માંગણી કરી હતી. એનાથી અમુક તત્વોને કઈ ધાસતું હશે તો એ એમની રોટલી શેકવા માટે કરતા પણ હશે એ મને ખબર નથી. જી બિલકુલ સંગીતાબેન, તો જે રીતે આપે માંગ કરી તો આપના વિસ્તારમાં કેવા પ્રકારની અશાંતિ જોવા મળે છે, કેવા પ્રકારની લોકોને તકલીફ પડી રહી છે? હવે લોકોના સીઓપી પ્લોટ હોય, ધારો કે હવે પેલા પ્રતાપનગર છે અને મારુતિનગર છે, મધમાવતીનગર છે, એમાં 100% હિન્દુ તેલુગુ જ ભાઈ રહેતા હતા. હમણાં તા નહીવત જેવટલા, એટલે હવે 20-20% જેટલા રહી ગયા છે. હવે એ લોકો ધાક ધમકીથી, એટલે મુસ્લિમ સમુદાય જે છે અમુક તત્વો એવા છે કે એમને
ઊંચા ભાવથી કે પછી જોર જબરદસ્તી મકાનો ખરીદી કર્યા રહ્યા છે એમને. હવે એ એક ભાગ્યનગર છે, અહીંયા 84 વિધાનમાં એટલે બોર્ડર લાઈન પર છે લિંબાયતની, અહીંયાથી ઉઠીને છેક તા સુધી ગયું છે, ભાગ્યનગરમાં જતા રહ્યા છે તેલુગુ ભાઈઓ. અને તેલુગુ જ ભાઈઓ મારી પાસે આવ્યા હતા અને એ જ લોકોએ માંગણી કરી હતી કે આવા બધું અશાંધારાની માંગણી કરો. એક મદનપુરા સોસાયટી છે, મદનપુરા સોસાયટીમાં જે સીઓપી છે 100% એમાં તો હિન્દુઓ છે, મુસ્લિમ પણ છે પણ ઓછા છે. પણ હવે હિન્દુ ભાઈઓ મારી પાસે આવ્યા હતા, એમને આવું મને લાગે કે અમારે જે સીઓપી છે, અમારે સીઓપી પર મુસ્લિમ લોકો આવે છે અને ત્યાંના લોકો સ્થાનિક લોકો આવ્યા હતા કે એ ત્યાંના એ કરે છે, સીઓપી પર કબજા કરે છે મુસ્લિમ તત્વો આવીને. તો એ બધું એના માટે, અને લોકો 200-300 ની માત્રામાં આવતા હોય તો સ્થાનિક જનપ્રતિનિધિના લીધે હોવાથી મારે બધું રજૂઆત કર્યું હોય છે, લોકોના હિત માટે મારે આ બધું કરવું પડે છે. સ્થાનિક જનપ્રતિનિધિ હોવાથી મને આ બધું માંગણી અને એમની રજૂઆતોને મને આગળ વધારવું છે. બિલકુલ સંગીતાબેન, તો જે રીતે આપે માંગ કરી અને ભાજપમાં જ તમારો આ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, જે રીતે શર્મા સર આ નિવેદન આપ્યું છે, તો તમને લાગે છે ક્યાંક ને ક્યાંક જૂથબંધી, ભાજપમાં જૂથબંધી હોય તેવું લાગી રહ્યું છે? કોઈ કોઈ વિરોધ, સાંભળો બેન, તમારી એક ભૂલ છે, હું ના કોઈ દિવસ કોઈની વિરોધ કરી છે, ના કોઈ આ પોલિસીની વિરોધી છે. તમે ખોટા એક આક્ષેપો કરો છો કે હું કોઈની વિરુદ્ધમાં છું, ધ્યાન આવી ગયું? પહેલા હું એમ કહું છું, હિન્દુઓની હિત વધારે સચવાઈ જાય એવી જગ્યા લગાવવું જોઈએ, હું એમને કીધું હતું. આજે પણ તમને કહું છું એ જ વસ્તુ મારું છે. મારા કોઈ વિરોધ, કોઈ વ્યક્તિની વિરોધ કે પક્ષની અંદર વિરોધ છે નથી, એ બિલકુલ તમારી વાત ખોટી છે. અમે હિન્દુઓના હાથમાં સૌથી વધારે જેને થાય એ વસ્તુ કરવું જોઈએ, એ જ મારો નિવેદન છે. અને હું આ એ પકડી રાખીશ કે હિન્દુઓના હિત વધારે વધારે સચવાઈ જાય, એ હિન્દુઓ મેક્સિમમ લોકો જ્યાં રહેતા હોય ત્યાં એ લગાવવાથી ફાયદો થશે. એ કાયદાને સમજવું જોઈએ, કાયદાને સમજીને કયા કયા એરિયામાં આ વસ્તુ લગાવવું જોઈએ, એ જ વસ્તુ તમારે કરવું જોઈએ. એ વસ્તુ મારે કલેક્ટરને આવેદન પત્ર, મારે કોઈની વિરોધમાં કે મારે કોઈની એક પર્ટિક્યુલર વ્યક્તિની વિરોધમાં મારે કોઈ હું કહ્યું નથી. તમે એ રીતે ખોટી ભાષામાં તમે પ્રશ્ન ઉભા નથી કરતા. બિલકુલ સંગીતાબેન, આપનું શું કહેવું છે આ બાબતે? આ બાબતમાં પીવીએસ શર્માજીને હું જણાવવા માંગીએ કે આ પર્ટિક્યુલર વ્યક્તિ માટે જ આ કરીએ છે અને એમને જો ટિકિટ જોઈતી હોય તો એ પાર્ટી તરફથી પાર્ટી ડિસાઈડ કરશે. જેને બી ટિકિટ જોઈએ છે કે આવનાર દિવસોમાં પાર્ટી ડિસાઈડ કરશે, જેને મળે જેને એ કરશે. પણ આવું બધું ડાયરેક્ટ પાર્ટી ખિલાફ આવું, તમે જે રજૂઆત કરી હું એને વિરોધ નથી કરતો, મારો કોઈ તમારા વિરોધ કે તમારા પોલિસી વિરોધ નથી, પરંતુ કયા વિસ્તારમાં લગાવવું જોઈએ, કયા વિસ્તારમાં જનપ્રતિનિધિ હોવાથી મારી પાસે લોકો આવે છે. તમે બિલકુલ સાચી વાત છે, તમારા સરકારે નિર્ણય લીધો છે કે કબજા રસીદ વાળા મકાન દસ્તાવેજ થઈ શકે છે. ટેલિવિઝન પર આપણે આમે સામે બોલવાની કોઈ મતલબ નથી, કેમ કે આ એન્કર વાળા, ન્યુઝ પેપર વાળા એ લોકો જાણી જોઈને એ વસ્તુ કરે છે. એટલે મારે એક બહુ ચોખવટ કરવું છે કે મારે અને સંગીતાબેન ની વચ્ચે કઈ વસ્તુ નથી. મારે અને સંગીતાબેન ના અભિપ્રાય એક જ છે કે હિન્દુઓને યુદ્ધ સાચવવું જોઈએ, એ પોતાના કયા વિસ્તારમાં લગાવવું જોઈએ એ બાબતમાં અમે ચર્ચા કરીને કરીશું. આમાં કોઈ વિવાદ છે કે બયાન ના હું આપ્યું છે ના સંગીતાબેન આપ્યું છે. તમારા વીટીવીમાં હું ઇન્ટરવ્યુ આપેલો ત્યારે સંગીતાબેન હું સમર્થન કરેલો હતો આ વસ્તુ પર, કેમ કે આ વસ્તુ લાગવું જ જોઈએ. પણ ક્યાં લાગવું જોઈએ એ વસ્તુ અમે વિચારણા કરીને કલેક્ટર સાથે સંપર્ક કરીને અમે કરીશું. બિલકુલ શર્મા સર, તો જે રીતે તમે એક બાજુ કહો છો કે મીડિયા લોકો આક્ષેપ કરી રહ્યા છે, અમે કોઈ પ્રકારનો આક્ષેપ કે
કોઈ ભી વસ્તુને વધારવા નથી માંગતા, પરંતુ તમારા જ ટ્વિટર અને તમારા જ આવેદન પત્ર પ્રમાણે અમે આ પ્રકારની વાત કરી છે. હું ક્યાં વિરોધ કર્યો સંગીતાબેન નો? નહીં, આપ જે રીતે કહી રહ્યા છો કે પત્રકારોનું આ રીતે સંગીતાબેનના નિવેદનના અગેન્સ્ટમાં મારો કોઈ એક નિવેદન છે? સંગીતાબેનના વિરુદ્ધમાં હું કોઈ એક શબ્દ બોલું? અમારા અંતર વિરોધ કોઈ નથી. હું એ પાર્ટી, એ મારા ધારાસભ્ય છે, અમારા પાર્ટીના ધારાસભ્ય છે, એ મારા ધારાસભ્ય રહેશે. જી બિલકુલ, સપોર્ટ કરીશું. એ જે કરશે ને, મારા સપોર્ટ કરવાનો મારો ધર્મ છે. જી બિલકુલ, આ રીતે કે પક્ષની અંદર કઈ નથી, ચર્ચા કરવું જોઈએ. જે ચર્ચા શાના માટે થાય છે? પ્રજાને, હિન્દુઓને વધારે વધારે ફાયદો થાય એના માટે મળે છે. બિલકુલ. તો સંગીતાબેન, જે રીતે પાર્ટીમાં આ રીતનું વાતાવરણ ઉભું થયું છે, તમને ક્યાંક ને ક્યાંક જૂથબંધી લાગી રહી છે કે કેમ? એના વિશે તમે હું હમણાં કઈ કહી નહીં શકું, એ તમે બધા જાણો છો. અને બીજી વાત, હવે આ જે હિન્દુઓના રક્ષણ માટે આજે મેં 2 મહિના પહેલા જ મેં લખી લેખિતમાં આપ્યું હતું, કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. અને હજુ એનાથી આગળ મને કહીએ, હું હિન્દુઓના અને મારા સ્થાનિક વિસ્તારના લોકો માટે હું છેલ્લે સુધી લડતી રહીશ. તો જણાવી દઈએ કે જે રીતે સુરતના એમએલએ સંગીતા પાટીલ દ્વારા અશાંત ધારાની માંગ કરવામાં આવી હતી, કે અશાંત ધારો એટલે કે જે વિસ્તારમાં હિન્દુ વસ્તી વધારે હોય ને ત્યાં ધીરે ધીરે કરીને મુસ્લિમ લોકો વધુ ઘર મિલકત વસાવે, તેને ભાડે પર આપે, તેને જોતા મુસ્લિમ વસ્તી તે સોસાયટીમાં વધતી જાય છે, તેને અશાંત ધારો ત્યાં લાગુ કરી શકાય છે. ત્યારે સુરતના એમએલએ દ્વારા આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપના જ ઉપપ્રમુખ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ, મને રજા આપશો.